આંસુ છે ભારતના નામે ઓલિમ્પિક મેડલ લાવી નામ રોશન કરનાર દીકરી જયારે જાહેરમાં રડતા રડતા કોઈ માંગ કરે અને એ બાબતે બધા ચુપ થઈ જાય ત્યારે સિસ્ટમ પર તમાચો છે નમસ્કાર આપની સાથે હું સદ્દામ ભારતની એક મહિલા રેસલરે નેતાથી કંટાળી રડતી આંખે સંન્યાસ લઈ લીધો છે ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે સંન્યાસની જાહેરાત કરી છે રેસલિંગ ફેડરેશનની ચૂંટણીના પરિણામોથી નિરાશ હતા આ મહિલા રેસલર રેસલિંગ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણનું નામ લઈને મહિલા રેસલરે રેસલિંગને અલવિદા કહ્યું છે આ પહેલા પણ મહિલા રેસલરોએ બ્રિજભૂષણ પર જાતીય સતામણી અને છેડતીના આરોપો લગાવ્યા હતા हम तो 40 दिन सोए रोड पे लेकिन मैं सभी तमाम देशवासी जो भी हमारे प्रोटेस्ट में आए दूर दूर से आए बूढ़ी महिलाएं आई बहुत सारे लोग ऐसे आए जिनके पास खाने कमाने के लिए नहीं है फिर भी हमें सपोर्ट करने आए हम नहीं जीत पाए पर आप लोगों का बहुत बहुत धन्यवाद और एक बात और कहना चाहूंगी कि लड़ाई लड़ी पूरे दिल से लड़ी लेकिन अगर प्रेसिडेंट ब्रिज भूषण जैसे आदमी जैसा ही रहता है उसका जो उसका जो बिल्कुल सही होगी है उसका बिजनेस पार्टनर है वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहां नहीं दिखूंगा तो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस मुकाम तक पहुंचाया રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પૂર્વ પ્રમુખ નજીકના સંજય સિંહે એક તરફી જીત મેળવી છે પ્રમુખ પદ માટેની સ્પર્ધા કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા અનિતા સોરણ સામે હતી આ જીતને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંઘની જીત તરીકે જોવામાં આવી રહી છે ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર કુસ્તીબા સાક્ષી મલિકે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો છે મીડિયા સાથે વાતચીત કરતી વખતે સાક્ષીએ રડતી આંખે કહ્યું કે જો બ્રિજભૂષણ સિંગના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી ડબલ્યુ એફઆઈના પ્રમુખ રહેશે એટલે હવે હું મારી કુસ્તી છોડી રહી છું હવે હું તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું એમ કહી રડતી આંખે આ મહિલા રેસલર ત્યાંથી નીકળી ગયા હતા એક ખેલાડી માટે પોતાની રમત છોડી દેવી એ વેન્ટિલેટર પર શ્વાસ લેવા સમાન છે

ये फेडरेशन अपने लिए नहीं चुनी जाती है देश के खेल को बढ़ाने के लिए चुनी जाती है, और मैं ये उम्मीद करता हूँ कि 11 महीने के अंदर जो कुश्ती का नुकसान हुआ है खेल की गतिविधि बंद है नई फेडरेशन तुरंत इस गतिविधि कुश्ती की गतिविधि को शुरू करे और जो नुकसान हुआ है उसका भरपाई करे और ये मेरी जीत नहीं है देश के पहलवानों की जीत है અને બબીતા ફોગાટેજ ભૂષણ સિંહ વિરુદ્ધ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું જેની સાથે જ બીજા ઘણા યુવાનો કુસ્તીબાજો પણ જોડાયા હતા કુસ્તીબાજોએ તત્કાલીન રેસલિંગ પ્રમુખ પર જાતીય સતામણી અને છેડતીના આરોપો લગાવ્યા હતા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કર્યા બાદ કુસ્તીબાજોએ એકવીસ જાન્યુઆરી પર તેમના ધરણા સમાપ્ત કરી દીધા હતા હવે છેલ્લે એ વાત કહેવી છે કે આ આપણા ભારતની મહિલા રેસલર છે જેણે સારા સારા દેશના કુસ્તીબાજોને ઉછાળીને ફેંકી દીધેલા છે આમની આંખમાં આંસુ ક્યારેય ન ચલાવી લેવાય તમારું આ બાબતે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો નમસ્કાર